टीवी9 विशेष रजूआत में बात करिए एक एवी शहरी विधानसभा बैठक की कि ज्यां 1990 थी लहराई रह्यो छे भाजपनो भगवो, ज्यां चाले छे मात्र भाजपनो राज। जी हाँ, अमे बात करी रह्या छे भाजपनो गढ गणाती वडोदरानी शहरवाड़ी विधानसभा बैठक नी। अहीं मतदारों भाजपने पसंद करी रह्या छे अने एटले ज पाछली 7 टर्म थी अहीं भगवो लहराई रह्यो छे। राजकीय इतिहास की बात करिए तो 13 वार योजायेली विधानसभा चूंटणी में 8 વાર ભાજપ અને 3 વાર કોંગ્રેસનો વિજય થયો છે। 1990માં નલિન ભટ્ટ જીત્યા હતા। 1995થી 2007 સુધી 4 ટર્મ ભાજપના ભૂપેન્દ્ર લાખાવાલા ચૂંટાતા રહ્યા છે, જ્યારે કે 2012 અને 2017માં ભાજપના મનીષા વકીલ જીત્યા। 2022માં છેલ્લે મંત્રી પણ મળ્યા। 2022માં અહીં ફરી ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધો જંગ છે, ત્યારે મતદાતાઓનો કેવો છે મિજાજ આવો જાણીએ। राज्यकक्षाना मंत्री मनीषाबेन वकीलनो मत विस्तार एटले वडोदरा शहर बैठक। वडोदरा शहर बैठकना मतदारोनो मिजाज शुं छे ते जाणवा माटे अमे शहर बैठकना जे मतदारो छे तेओनी पासे पहोंच्या छे। पहेली ज्यारे टिकिट मळी मनीषाबेन वकीलने त्यारे तेओने पण खबर नहोती कि तेओने टिकिट मळवा जई रही छे, परंतु 2012માં तेओए श्रेष्ठ देखाव कर्यो अने धारासभ्य बन्या। परंतु 2017માં चूंटाया बाद तेओने आशा કે વિચાર્યું પણ ન હોય કે તેઓ મંત્રી બની શકે છે અને આજે મંત્રી છે, પરંતુ મંત્રી બન્યા પછી પોતાના વિસ્તારના વિકાસ કાર્યો કર્યા કે નહીં, ધારાસભ્ય તરીકે 2 ટર્મ દરમિયાન તેઓએ શું કર્યું, તે તમામ પ્રશ્નો જાણવા માટે જે મતદારો છે તેઓની સાથે વાત કરીશું। મનીષાબેન વકીલના કાર્યકાર દરમિયાન તેઓએ કરેલા કાર્યોથી કેટલા સંતુષ્ટ? વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર કહેવાય, આ વિસ્તાર કાયમ કોઈ પણ વરસાદ થોડું પણ પડે તો આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ આવી જતી હતી। 2012 પછી જ્યારે મનીષાબેન ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે એમણે આ વિસ્તારમાં ઉપરવાસનું જે પાણી આવતું હતું અને નાના નાના ગરીબોના ઝૂંપડાઓ કે મકાનોમાં પાણી ભરાઈ જતું હતું, તો એના લીધે એણે ડાયવર્ટ કરવા માટે પાણીને એક વરસાદી લાઇન બે જગ્યાએ નાખી, એક તો આપણે સરદાર ડિસ્ટર્ડવાળી લાઇન ને બીજી બાયપાસ રિંગ રોડવાળી લાઇન, જેનાથી આ વિસ્તારમાં ક્યારે પણ હવે પૂર આવવાની કોઈ પણ પરિસ્થિતિ પેદા થતી નથી। બીજું, આ પૂર્વ વિસ્તારમાં જ્યારે કમ્યુનલ એરિયા કહેવાય, અહીંયા યાકુતપુરા, પાણીગેટ ને નવાબાડા, નાલબંદવાડા જેવા મુસ્લિમ વિસ્તારો હતા, હાથીખાના અને બાંડવાડા જેવા, તો ત્યાં હિન્દુ પ્રજા માટે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નહોતી। ત્યારે બેનના એક પ્રયાસના લીધે, એક મહિલાઓની સુરક્ષાના લીધે અને હિન્દુત્વ અને સંસ્કૃતિને બચાવવા માટે એમણે આ વિસ્તારમાં સુલેમાની ચાલનો ડેમોલેશન કરાવ્યો, આ બાજુ યાકુતપુરાનો ડેમોલેશન કરીને દબાણો દૂર કરીને મોટા રોડ કરાયા। એનો કાર્યક્રમ તો એનથી પહેલા થઈ ગયો ના, એમાં 2012 પછીની જે વાત કરી, 2012 પછીનું જ છે, એટલે અહીંયા મહિલા પોલીસ સ્ટેશન આવ્યું અને સુલેમાની ચાલ હટાયા પછી અહીંયા મોટો બીજો પાણીગેટ પોલીસ સ્ટેશન આવ્યું, સાથે સાથે અહીંયા સ્લમ વિસ્તાર એટલા બધા મોટા હતા તો આ સ્લમ વિસ્તારને દૂર કરીને અહીંયા વોડાના મકાન, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગરીબોને મકાન આપવાની જે વાતો હતી એ પણ એમને ફૂલફિલ કરાવી અને ગરીબોને મકાન અપાવ્યા। બીજું, આ વિસ્તાર જે છે ખોડિયારનગર, વારસિયા, પાણીગેટ, આજવા રોડ, અહીંયા પણ મોટા રોડ કરીને આ વિસ્તારની એક સારો પોશ વિસ્તાર કર્યો એ, અને સાથે સાથે એમણે સામાજિક રિલેશનો પણ ખાસા મેન્ટેન કર્યા અને મહિલાઓ માટે એમણે વિશેષ સુરક્ષા માટે ધ્યાન આપ્યું, યુવાઓ માટે પણ। મહિલાઓની સુરક્ષાની વાત ભાઈ કરે છે, મહિલાઓ કેટલી સુરક્ષિત છે આ વિસ્તારની? આ વિસ્તારની મહિલાઓ બધી જ બહુ સુરક્ષિત છે, એમણે બહુ સારા પ્રયાસ કર્યા છે, એમણે બહુ જ વધારે પડતા કામ કર્યા છે। એમનું જે મંત્રાલય છે તે મંત્રાલય અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે શું કામ કર્યું આ વિસ્તારમાં? બહેને આ વિસ્તારમાં એટલું સરસ, પહેલાં તો કે એક એક બહેનો જે પ્રેગ્નન્ટ લેડી હોય એમની માટે બહેને એટલી બધી યોજનાઓ કરી છે જેના થકી બહેનો નહીં વિસ્તારની બધી બહેનોને એમનું ભરણ પોષણ બધું બહેને પૂરું પાડે છે। આજે એ બહેન જે મહિલાઓ માટે યોજના લાવી રહ્યા એ યોજનાઓને લીધે આજે બહેનો બધાને બહુ જ સારું છે, બંને બધી જ બહેનો ખુશ છે। આવાસ યોજનાના મકાનો પણ આજે મોદીજીને લીધે અને બહેને જે બહેનોના નામે થઈ ગયા એ પણ એમની માટે આપણે તો આભારી માનીએ છીએ। પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિસ્તારની અંદર શું સ્થિતિ છે, કેટલા ક્વાર્ટર બન્યા અથવા તો કેટલા લોકોને મકાનો મળે? અહીંયા પ્રધાનમંત્રી યોજનામાં લગભગ 3 કે 4 સ્કીમો મોટી મોટી કરેલી છે મનીષાબેને, અને એ ખૂબ વ્યવસ્થિત રીતે સારા એવા બાંધકામ કરીને મકાન આપેલા છે। અને એ સિવાય પણ જ્યાં પૂર્વ વિસ્તાર જે ખરેખર બહુ બે પહેલાં બહુ એ કરતો આ વિસ્તારમાં વિકાસ નહોતો, પણ મનીષાબેનના પ્રયત્ન પછી એ વિસ્તારને ઘણો ડેવલપ કર્યો, એમણે બાગ જુઓ તમારે, પછી હણી પોલીસ સ્ટેશન જુઓ, પછી આ હમણાં પાણીગેટ પોલીસ સ્ટેશન નવું થયું છે એ જુઓ, અને અહીંયા આગળ મેઇન વસ્તુ એ હતું કે શું છે કે જે લેડીઝ એને પૂરેપૂરો અત્યારે અહીંયા આગળ કમ્પ્લીટ તમારે
विश्वास ए लोकोने के रात्रे पण ए लोको बहार नीकळे तो कोई तकलीफ थती नथी। अने आजनी तारीखे मनीषाबेन जे पहेली टर्ममां आया एना करता बीजी टर्ममां जे जीत्या ए वधारे मतथी जीतेला छे, एटले एमणे लोकोने एटला बीजी टर्ममां जीतशे 100% જીતવાના, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી। અને અમે તો અત્યારથી ચર્ચા છે ટિકિટ મળશે કે નહીં મળે તેઓને, ટિકિટ તો હવે એ તો પાર્ટી પર આધાર છે, પણ અમે તો જે પણ ઉમેદવારને ટિકિટ આપશે બરાબર છે પાર્ટી, એટલે આ વિસ્તારના લોકો એમની જોડે રહેવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વકીલનો જે વિસ્તાર છે તે વિસ્તાર લેપ્રેસી ગ્રાઉન્ડ, ત્યાં વડાપ્રધાન 2 વખત આવી ચૂક્યા છે તાજેતરમાં જ, અને વડાપ્રધાને આ વિસ્તારની અંદરથી અનેક જે વિકાસ કાર્યો હતા તેનું લોકાર્પણ કર્યું હતું। હવે મનીષાબેન વકીલને કારણે આ વિસ્તારનો વિકાસ થયો છે કે વડાપ્રધાન આવતા તો એટલે આ વિસ્તારનો વિકાસ થયો છે? ના ના ના, એવું નથી। અમારા વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન બહુ ખૂબ સરસ કામ કરે છે, એટલે એ માન્યતા ખોટી છે કે વડાપ્રધાન શ્રી આવે છે અને કામ થાય છે, એ તો ખોટું છે। એટલે કામ આવતા હતા તે વખત તો રોડ ચકાચક બની જતા હતા ને? એ તો બનવાના જ છે, કારણ કે વડાપ્રધાન આવે છે એટલે રોડ તો હતા જ સારા, પણ થોડા વધારે સારા કરી દીધા છે। એટલે એવું નથી કે વડાપ્રધાન આવે છે અને રોડ બને છે, એવું તો છે જ નહીં। અમારા વિસ્તારના ધારાસભ્યશ્રીએ બહુ સરસ બધા કામ કરેલા છે, વિકાસના કામ તો આગળ તમને બધા જણાયેલા જ છે। પહેલા કેવી સ્થિતિ હતી માર્ગોની તમારા વિસ્તારની? પહેલા કરતા ઘણો ફરક પડી ગયો, અને અત્યારે આપણે ઊભા છે મનીષાબેને આખું ડેવલપ કરેલું છે, અને તમામ ગાર્ડન તલાવના કિનારો પર તમામ જગ્યાએ વ્યવસ્થા બેને તો આવવાથી ઘણો એવો ફાયદો થઈ ગયો છે। તમે પણ આજ વિસ્તારમાં રહો છો, વડાપ્રધાન આવ્યા તે સમયગાળા દરમિયાન તો આ માર્ગો ચકાચક બની ગયા, વિકાસ કાર્યો અનેક થયા, પણ એ હકીકત પણ છે કે આ જ વિસ્તારની અંદર મુખ્યમંત્રી પણ ગુપ્ત રીતે આવી ગયા હતા અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને તેઓ નારાજ હતા, ખ્યાલ છે આપને? એ પૂર્વ વિસ્તાર તરફે એકતાનગર તરફ એવું બનાવ બન્યો હતો, પણ એમાં બન્યો હતો મુખ્યમંત્રી અચાનકની મુલાકાત લીધી હતી અને જે વિકાસ કાર્યો થયા છે કે નથી થયા અને વાસ્તવમાં નહોતા થયા, સ્થાનિકોની મુલાકાત લીધી હતી, સ્થાનિકોની મુલાકાત કરવા માટે આવ્યા હતા। પણ આ રોડ તો તમે જુઓ, માણેક એરપોર્ટ સર્કલથી સરદાર સ્ટેટ જુઓ, આજવા રોડથી સરદાર સ્ટેટ જુઓ, વૃંદાવન ચાર રસ્તાથી સરદાર સ્ટેટ જુઓ, રોડ તો તમારે કહેવાની જરૂરત જ નથી, બહુ સરસ રોડ બનેલા છે। પ્લસ કે ભાજપનું સુશાસન જ્યારથી આવ્યું છે ત્યારથી પૂર્વ વિસ્તારમાં જે ગરીબોને રહેવા માટેના મકાનો હતા તે 80-20ની સ્કીમ લાવ્યા છે, એ લોકોને પેવર બ્લોકની સુવિધા કરી આપી છે, 10 રૂપિયાના સ્ટેમ્પવાળા મકાનો જે હતા એ કાયમી કરાયા છે, એ બી અમારા વિસ્તારના ધારાસભ્યના થ્રુ થયા છે। આજ એવા ઘણા લાભાર્થીઓ છે કે જેમને બહુ જ મોટી રાહત થઈ છે। શહેર વિધાનસભા મત વિસ્તારના મતદારોનો આ મિજાજ હતો, મોટાભાગે રાજ્યકક્ષાના જે મંત્રી છે તે આ વિસ્તારમાંથી 2 વખતથી ચૂંટાઈ આવે છે, તેઓની જે કામગીરીને બિરદાવી રહ્યા છે, પરંતુ જોવાનું હવે એ છે કે હવે પછી તેઓ રિપીટ થાય છે કે પછી મોડી મંડળ અન્ય કોઈ ચહેરા ઉપર પોતાની પસંદગી ઉતારે છે। અન્ય કોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોના મિજાજ સાથે ફરી ઉપસ્થિત થઈશું, કેમેરામેન મનીષ ઠાકર।